નમસ્કાર, કેમ છો બધા? તૈયાર છો ને? ફરી એક રાત આપણે અલગ અલગ મહાનુભાવો સાથે જે રીતે રોજ વાત કરીએ છીએ, આજે એક ફરી એક વખત એક નવા એપિસોડ સાથે અમે તૈયાર છીએ. દોસ્તો, આ એક્ટિવિટી અમે શરૂ કરી છે માત્ર ને માત્ર એવી સેલિબ્રિટી કે જે લોકોને લગભગ બધા નામથી ઓળખે છે, પણ એ લોકોને નજીકથી ઓળખવા માટે અમારી આ એક્ટિવિટી અમે શરૂ કરી છે. એમની લાઇકિંગ, એમની ડિસલાઇકિંગ, એમના કરેલા કાર્યો અને આગામી કાર્યો, આ દરેક વાત આપણે આ મહાનુભાવો સાથે કરતા હોઈએ છીએ. આજે ફરી એક વખત આપણી સાથે એક એવા દિગ્ગજ કલાકાર જોડાઈ ચૂક્યા છે. આ કલાકારની ટૂંકમાં ઓળખાણ આપું તો ખૂબ ઓછા સમયમાં સંગીત ક્ષેત્રે જેણે પોતાનું નામ ખૂબ ઊંચા લેવલ પર બનાવી દીધું છે. તાજેતરમાં ગત વર્ષની સૌથી સફળ ફિલ્મ કે જેને નેશનલ એવોર્ડ મળ્યો બેસ્ટ ફીચર ફિલ્મનો, આ સમગ્ર ગુજરાતીઓ માટે ખૂબ ગૌરવની વાત છે. અને આ નેશનલ એવોર્ડમાં જેટલા પાસા જોવાયા એમાંનું મહત્વનું પાસું એટલે આ ફિલ્મના ગીતો. બહુ જ બારીકાઈથી આ ગીતમાં એક ઝીણું ધ્યાન રાખીને સંગીતના આભૂષણો જેમના દ્વારા પહેરાવાયા છે. આજે આપણે સરસ રીતે વાત કરવી છે, સરસ રીતે માણવા છે. તમારા સૌના પ્રશ્નો પણ આ માધ્યમથી એમના સુધી અમે પહોંચાડીશું અને એમના જવાબ તમારા સુધી પહોંચાડીશું. તો ચાલો આપણે તૈયાર થઈ જઈએ અને વાતો કરીએ ગુજરાતના અગ્રહરોળના સ્વરકાર એવા શ્રી મેહુલ સુરતી સાથે. મેહુલભાઈ કેમ છો? કેમ છો અભિલાષભાઈ, કેમ છો? થેન્ક યુ વેરી મચ. બસ મેહુલભાઈ એકદમ મજામાં. થેન્ક યુ વેરી મચ કે તિહાઈ ટોકમાં મને આપે આમંત્રણ આપ્યું, એના માટે આઈ એમ વેરી થેન્કફુલ સર. થેન્ક યુ. ઇટ્સ અવર પ્લેઝર. સૌથી પહેલા તો કેવી છે સુરતની પરિસ્થિતિ? એ સુરતના લોકો સાથે પહેલી ચર્ચા અત્યારે આ કરવી પડે એવી છે. કેસીસ અમુક વિસ્તારમાં વધે છે અને કેવું છે કે રેન્ડમલી કોઈક ઝોનમાં કોઈક વખત વધારે હોય, કોઈક વખત ઓછા થઈ જાય, અને હવે વધારે સ્પ્રેડ થાય છે અને એટલી સારી સિચ્યુએશન નથી, નોટ ગુડ. બધે એવું જ છે, પણ એની વચ્ચે પણ આપણે બધા ધીમે ધીમે કામ શરૂ કરતા થઈ ગયા છીએ. તમે પણ કદાચ તમારા સ્ટુડિયોમાં આગામી પ્રોજેક્ટ શરૂ કરી દીધા હશે. આગામી તો નહીં, વાતચીત ચાલે છે, પણ એક બે કમર્શિયલ કરી છે અને અંગત મિત્રોની જ કમર્શિયલ એન્ડ ડોક્યુમેન્ટેશનનું કામ રિસન્ટલી લગભગ 25-30 દિવસ પહેલા પૂરું થયું છે. એન્ડ વી આર વેઇટિંગ કે હોપફુલી આવશે. ધીરે ધીરે સ્ટાર્ટ થયું છે, વાર લાગશે, બટ ચાલુ થઈ ગયું છે. એટલે એવું પ્રેશર નથી કે શું કરીશું, શું થશે. હોપફુલી બધું ધીમે ધીમે ચાલુ થાય છે પ્રિકોશન્સ લઈને. રાઈટ. વેલભાઈ, આપ જાણતા જ હશો કે અમે આ માધ્યમથી રોજે રોજ એવા લોકો સાથે વાતચીત કરીએ છીએ કે જે લોકોની પોતાની કલા યાત્રા ની ઉપર અમે લોકો એક નાનકડો નજર પડવાનો પ્રયત્ન કરીએ છીએ. માઇક કંઈક હલી રહ્યું લાગે છે કે અથવા તો કંઈક પ્રોબ્લેમ? મારું માઇક? અવાજ આવે છે સતત, અથવા થોડા તમે નજીક આવી શકાય તો નજીક આવી જાવ તો મને એમ લાગે છે. સોરી મેલભાઈ, સૌથી પહેલા સંગીતનો શોખ ક્યારથી? આપણે એક નાની વાત ત્યાંથી શરૂ કરીએ.
સંગીતનો શોખ એવું તો નહીં કહેવાય, પણ મારા મધરે મને સંગીત શીખવા માટે મૂક્યો હતો. ક્લાસિકલ ઉત્તર હિન્દુસ્તાની સંગીત ગાયન, એટલે ગાયન સ્કૂલમાં ભણતી વખતે ઇતર પ્રવૃત્તિ તરીકે મને મધરે કહ્યું કે તારે કંઈક કોઈક સ્વિમિંગ કરે છે, કોઈક સ્પોર્ટ્સમાં એક્ટિવ હોય છે. પણ મારા મધરે મને મ્યુઝિકની અંદર, મ્યુઝિક શીખવા માટે, ગાયન શીખવા માટે મને મૂક્યો. એટલે આમ શોખ જેવું તો નહીં કહેવાય, પણ એક ઇતર પ્રવૃત્તિ તરીકે મને મ્યુઝિક મમ્મીએ સ્ટાર્ટ કરાવી આપેલું. માય ફાધર ઇઝ ડોક્ટર બેઝિકલી, પણ હું સમહાઉ મ્યુઝિકમાં આવ્યો છું. ઓકે, તો એટલે તમારી શરૂઆત સિંગિંગ થી કહી શકાય પહેલી? હા હા હા, એટલે હું ઉત્તર હિન્દુસ્તાની કિરાના ઘરાનાનું ક્લાસિકલ મ્યુઝિક વોકલ શીખ્યો છું. ઓકે 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 ઓકે. સૌથી પહેલું સ્વરાંકન કયું તમારું, તમારું પોતાનું ક્રિએશન? મનહરલાલ ચોકસી, ડોક્ટર મુકુલ ચોકસી, જાણીતા કવિ અને સાયકિયાટ્રિસ્ટ સેક્સોલોજિસ્ટ, એમના ફાધર કવિ સ્વર્ગસ્થ શ્રી મનહરલાલ ચોકસીનું ગઝલ મળતા નથી એ વાતની ફરિયાદ પણ નથી, ક્યારે મળ્યા હતા એ મને યાદ પણ નથી. સિતાર તારા સ્વરોથી સભર હતી, એને શું થયું કે કોઈ નાદ પણ નથી, મળતા નથી એ વાતની ફરિયાદ પણ નથી. આઈ થિંક સો 12મા ધોરણમાં હું ફેલ થયો હતો, અને એક વખત મેં ડ્રોપ લીધો હતો, અને પછી બીજી વખત હું ચોકડી મારીને આવી ગયો હતો. કારણ કે મને એવું ખબર પડી કે 12મા તમે જો બહુ વધારે સારા માર્ક લાવો તો તમારે ડોક્ટર બનવું પડે, અથવા તમારે એવી લાઈન કોઈ પસંદ કરી લેવી પડે કે જેમાં કદાચ તમે મ્યુઝિક ન કરી શકો. અને એમ મને ભણવા કરતા મ્યુઝિક છે ને એવા બધામાં વધારે ઇન્ટરેસ્ટ પડતો, અને હું મૂળભૂત રખડું છોકરો હતો, આમ કહેવાય ને કે રખડું પ્રકારનો જ હતો. ભણવામાં બધું મગજ ચાલતું હોય છતાં પણ એમાં ઇન્ટરેસ્ટ મને ઓછો હતો. તો આવી રીતે બસ ગઝલોની શૂન્ય પાલનપુરી ને પેલી નાની નાની ગઝલની પુસ્તિકા આવતી પહેલા, તો એ પુસ્તક મેળામાં જઈએ ત્યારે મમ્મી પપ્પાએ લાવી આપેલી હોય ને પડી રહેલી હોય ઘરમાં, તો ગઝલની પુસ્તિકાઓમાંથી મને મળતું ગયું કંઈક ને કશે મેં વાંચ્યું હતું ને એ કાગળ આવ્યું ને મેં એવું ટ્યુન બનાવેલી. પણ એના પહેલા કેવું છે કે હું સ્કૂલોમાં ખાસ કરીને પ્રાર્થનાઓમાં ખૂબ વગાડતો. પ્રાર્થના, જે સવારની પ્રાર્થના થાય તો રિક્ષામાંથી દોડતા દોડતા જવાનું, કારણ કે મારી સ્કૂલ અને મારા ઘરની વચ્ચે લગભગ 8 કિલોમીટરનું અંતર હતું, એટલે હું ઓલવેઝ સ્કૂલમાં લગભગ 5 મિનિટ લેટ જ હોઉં. એટલે દોડતા દોડતા સેકન્ડ બેલ પડે અને પ્રાર્થના ચાલુ થવાની, એટલે હાર્મોનિયમ મોકલી, હાર્મોનિયમ પર કોઈ ટીચર હોય તો મારે એ ટીચર હાર્મોનિયમ વગાડતો, હું તબલા પર ગોઠવાઈ જાઉં અથવા તો હું હાર્મોનિયમ વગાડું. એટલે સ્કૂલોમાં પ્રાર્થનાથી શરૂઆત કરેલી, યુથ ફેસ્ટિવલ્સ, ગુજરાત સરકારના યુથ ફેસ્ટિવલ્સની અંદર હું અવિભાગથી જોડાયેલો હતો, તો હું હળવું કંઠી સંગીત છે, ક્લાસિકલ મ્યુઝિક છે, એમાં પાર્ટ લેતો હતો. અને કદાચ એ સમયગાળા દરમિયાન હું ગુજરાતમાં ફર્યો હતો, જેમ કે ભુજ ફર્યો હતો, દેવગઢ, બારિયા, વિસનગર, બરોડા, વલસાડ, નવસારી, તો આ બધી જગ્યાએ મને એ સમયગાળામાં ખૂબ ફરવા મળ્યું હતું. અને એ સમયગાળા દરમિયાન મને એવું ખબર પડી કે સુગમ સંગીત કોને કહેવાય, ક્લાસિકલ મ્યુઝિક કોને કહેવાય, લોક સંગીત કોને કહેવાય, એ સમયગાળા દરમિયાન મને ખબર પડી. અને ધીમે ધીમે આગળ વધતા વધતા આ કંઈક ગઝલની ચોપડી મારા હાથમાં આવી હશે અને મને લાગ્યું કે હું કંઈક કરી શકું. કારણ કે સ્કૂલના ગેધરિંગમાં લોકો કેવું છે કે પેલી વિંગમાંથી બેનો નીકળે ને તમે હાર્મોનિયમ પર બેઠેલા હોવ ને એન્યુઅલ ફંક્શન હોય તો એવું કહેવામાં આવેલું કે આ પેલી પહેલી છોકરી જયારે વચ્ચે આવીને ઉભી રહે ત્યાં સુધી તારે મ્યુઝિક વગાડવાનું ઇન્ટ્રોનું, પછી ગરબો સ્ટાર્ટ થઈ જશે. તો એ બધી પ્રેક્ટિસ કામ લાગતી ગઈ ધીમે ધીમે, અને કોઈક રીતે ગઝલો અને એની તરફ મારું ખેંચાણ વધારે રહ્યું. કારણ કે મેં હરિહરનજીને ખૂબ સાંભળ્યા છે, મને ગમતા ગઝલકાર હરિહરનજી, એટલે એ ઇમ્પ્રેશન હતી જ પહેલેથી મગજમાં કે ગઝલમાં મજા આવે, એમાં હરકતો વધારે કાઢવાની હોય. એ હોય ને એ ઉંમરમાં કે ગાવાનું તો હરકતો કાઢી નાખવાની, બતાવી દેવાનું કે હું ગાઈ શકું છું, તો એવા ઝોનમાં હું કાફી હતો એ સમયગાળા દરમિયાન. એટલે એ સમયગાળા દરમિયાન લગભગ 96-97માં આ મારી પહેલી ટ્યુન હતી. એટલે આમાં તમારા અત્યારે જે કંઈ પણ ગીતો સુપરહિટ થયા છે એમાં આપણને ચોખ્ખી સ્પષ્ટ રીતે દેખાય છે કે ક્લાસિકલ અને ફોકની જાણકારીનો તમે ખૂબ બખૂબીથી ઉપયોગ કર્યો છે. અભિલાષભાઈ, ફોકમાં હજુ ફોકમાં હું ફોકનો આર્ટિસ્ટ નથી, હું ક્લાસિકલનો માણસ છું, અને શોર્ટ ઓફ સુગમ સંગીત તમે કહી શકો.
પણ ક્લાસિકલ જરૂરી, ક્લાસિકલ સિવાય તો નોટ પોસિબલ. એટલે હું તમને કહું, તમે કદાચ હેલારોના પણ તમે કોઈ પણ ગીત સાંભળી લેશો તો એક રાગ પર આધારિત છે. સૌથી વધારે કદાચ જાણીતું ગીત છે વાગીરે ઢોલ, જેને લોકો ઓળખે છે, એ રાગ ભૈરવી પર આધારિત ગીત છે. રાગ ભૈરવીમાં જ લગભગ કહી શકાય. તો એ ક્લાસિકલ બહુ મેટર કરે છે અને શાસ્ત્ર તો હોવું જ જોઈએ, બિલકુલ હોવું જોઈએ. તમારે આમ તમને મજા આવે કે તમારે તમારે તમને જેનું સ્વરાંકન કરવાની મજા આવે એવા તમારે ગમતા ગીતકાર કોણ છે? આમ ઘણા બધા છે. મને મરીઝ ગમતા, ગીતકાર તો નહીં કહી શકાય, ગઝલકાર કહી શકાય. મરીઝ ગમતા મરીઝ છે, સૌમ્યભાઈ છે, મુકુલ ચોકસી છે, ચિરાગ ત્રિપાઠી છે. નીરેનભાઈના ગીતો મારે, મને જો ચાન્સ મળે તો મારે કમ્પોઝ કરવા છે. એક ફિલ્મ માટે અમે લોકો વચ્ચે જોડાયા હતા પણ સમહાઉ બંનેના સમય એડજસ્ટ નહીં થયા. બાકી નીરેનભાઈ બહુ ખૂબ સેન્સિબલ લખે, સૌમ્યભાઈ સમજદારીપૂર્વકનું લખે. એટલે એ લોકો ગીતકાર પણ છે, ગઝલકાર પણ છે, કવિ પણ છે. તો પણ ફિલ્મને માટે તો ગીતો લખાતા હોય છે. એટલો સૌમ્યભાઈ, નીરેનભાઈ, ચિરાગ ત્રિપાઠી, રહીશ મણિયાર, મુકુલ ચોકસી, આ ખૂબ ખૂબ ઊંચા ગજાના, ઊંચા દરજ્જાના ગીતકાર. બિલકુલ બિલકુલ. હું માનું છું કે તમે સૌથી પહેલી કમર્શિયલી ફિલ્મ ના સરકાર તરીકે જોડાયા 2012 માં. કેવી રીતે જઈ શકેલા? ના જી. 2000 ની સાલમાં, 2001 માં એક ફિલ્મ આવી હતી, એનું નામ હતું નર્મદા તારા વહી જતા પાણી. હા, નર્મદા તારા પાનવાલા. જી. કિરીટભાઈ પાનવાલા, એડવોકેટ જી, એડવોકેટ કિરીટ પાનવાલા, સુરતના ખૂબ જાણીતા ક્રિમિનલ લોયર. અને એમની એ ફિલ્મ હતી અને એ કેવું છે કે ટેકનિકલ ગૂંચમાં પેલો વિવાદાસ્પદ થોડી ફિલ્મ હતી ને, નર્મદાની વિસ્થાપિતોની વાત હતી ને, ડેમ બનવો જોઈએ ન બનવો જોઈએ, તો એ થોડું કંઈક સેન્સરમાં અને પોસ્ટ પ્રોડક્શનમાં થોડી એ થઈ. પણ મેં એનું રેકોર્ડિંગ 1999 ડિસેમ્બરમાં મ્યુઝિક પૂરું કરી નાખ્યું હતું, એનું ગીતો બરાબર. અને પછી રિલીઝ થઈ લગભગ 2001 માં. કમર્શિયલી એઝ અ મ્યુઝિક ડિરેક્ટર મારી પહેલી ફિલ્મ નર્મદા તારા વહી જતા પાણી. અને એ સમય 1999 માં મારો હિતેનભાઈ હતા, ચન્ના રૂપારેલ, દેવેન્દ્ર પંડિત સર, યસ મને યાદ છે, બહુ બહુ દિગ્ગજ, બહુ દિગ્ગજ. અને એ તે સમયથી હિતેનભાઈની દોસ્તી અને મારી દોસ્તી આજ દિન સુધી છે. ઇવન રૂપકુમાર રાઠોડ, સાધના સરગમજી, સોનાલી વાજપેયી, બેલા સુલાખે, રવિન્દ્ર સાઠે, એ સમયમાં એમણે મારા માટે કંઠ આપ્યો હતો મારી ફિલ્મને માટે. ને એ દોસ્તી તમે નહીં માનો અભિલાષભાઈ, કે કેવી રીતે જયેશમાં પણ એ દોસ્તી કામ લાગી હતી કે રૂપકુમાર રાઠોડ એ કેવી રીતે જયેશનું ટાઇટલ સોંગ ગાયું હતું. એટલે 1999 માં મેં કંઈક રેકોર્ડ કર્યું હોય અને સડનલી હું 11 વર્ષ પછી ફરીથી ફિલ્મને માટે રેકોર્ડ કરું છું અને રૂપકુમારજી એટલા જ સહજતાથી આવીને ગાય. ભાવિની જાની જોડાયા છે એવું પણ કહે છે કે હું પણ હતી એ ફિલ્મમાં. અરે વાહ 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 ભાવિની બેન વાહ. અને ચીકા કરસાણી જોડાયા છે એમ કહે છે કે હું એમાં આર્ટ ડાયરેક્ટર હતો. વાહ ભાઈ વાહ. પણ તે તો હું બહુ નાનો હતો અને હું શૂટિંગ ના ફ્લોર પર, એટલે તમને કદાચ ઓન ફ્લોર નું ખ્યાલ ના હોય એ વાત સાચી, ખ્યાલ હોય. અને તે તો એટલે આઈ થિંક સો હું 22 વર્ષનો હોઈશ અને ફિલ્મના ગીતો તો પહેલા આખા આખા રેકોર્ડ થઈ ગયા હતા અને ફ્લોર પર જવાનું કંઈ એવું મને બહુ કંઈક તક નહોતી મળી અથવા નહોતો ગયો એવું કંઈક હતું. પણ એટલે આટલા બધા દિગ્ગજો ત્યાં હતા અને તમે અત્યારે મને યાદ આવો છો, મને રિકોલ થાય છે એવું છે. રાઈટ. કેવી રીતે જઈશ? જી, હું માનું છું કે અત્યારનો જે ફિલ્મોનો સિનારિયો ચાલી રહ્યો છે જી, એમાં આ ફિલ્મ ટર્નિંગ પોઈન્ટ ઉપર હતી. જી જી જી. અભિષેકની, ગીતો બનાવવા એટલી ચેલેન્જ નહોતી પણ એટલે શું થશે ફિલ્મ ને ખબર નહોતી, કારણ કે એ જમાનો જુદો હતો. હા, એટલે મને હજુ યાદ છે કે શુક્રવારે ફિલ્મ રિલીઝ થઈ એટલે અમે લોકોએ લગભગ શુક્રવારે સાંજે હું, અભિષેક શાહ, અરે અભિષેક જૈન અને અનીશ શાહ, એસોસિએટ ડિરેક્ટર કેવી રીતે જઈશ, અનીશ જેણે હમણાં ધુનકી બનાવી, અનીશે ધુનકી બનાવી, તો અમે લોકો ફોન પર વાતો કરતા હતા કે યાર એક આપણે કામ કરીએ, આપણે લોકો છે ને આપણા ફેમિલીને રવિવારે ફિલ્મ બતાવી દઈએ, કદાચ સોમવારે ફિલ્મ ઉતરી ગઈ તો આપણા ફેમિલી વાળા કેવી રીતે ફિલ્મ જોવા જશે. અને મને હજી યાદ છે કે રીતમ ભટનાગરે અમારા સુરતમાં
સ્ટાર બજારની ઉપર જે આવેલું છે, ભૂલી ગયો નામ થિયેટરનું, તે થિયેટરમાં ફોન કર્યો એમણે અને મારા માટે 25 ટિકિટ કંઈક બ્લોકમાં બુક કરાવી કે બધા મારા ફેમિલીવાળા કે મારા સર્કલવાળા જઈને ફિલ્મ જોઈ શકે. એટલે અમને શુક્રવારની સાંજે એવું ખબર નહોતી કે ફિલ્મ ચાલશે કે નહીં ચાલશે. બસ એક બસ એટલે બધાની જે પેલું કહેવાય ને એમ કે એક ફિલ્મ બનાવીએ છીએ, ફિલ્મ કરીએ છીએ. ને એ વખતે બી અભિષેક ભાઈનો અને અનિશ, ખાસ કરીને મારી જોડે સેશનમાં ઓલવેઝ અનિશ વોઝ હિયર આ સ્ટુડિયોમાં. આખી ફિલ્મ મારે અનિશની જોડે, કારણ કે અભિષેકભાઈ પોસ્ટ પ્રોડક્શન મને એમાં પડતો મ્યુઝિકનો પાર્ટ આખો મેં અનિશ જોડે બેસીને કર્યો છે. એટલે અમને એવું ખબર જ નહોતી કે ફિલ્મ ચાલશે નહીં ચાલશે. બસ આપણે એક જેન્યુઇન યત્ન કરીએ, બીજું તો શું એમ. પણ પછી જે રીતે ફિલ્મે ગ્રાફ પકડ્યો અને 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 થિયેટરો સકાયા, જી જી, એટલે કેવું કહેવાય અભિલાષભાઈ કે એ બધું ઈશ્વરના હાથમાં હોય છે. અને કદાચ એવું બને કે આપણે એ ફ્લોમાં તમે કદાચ નસીબદાર છો કે તમે એમાં જોડાયા. બાકી આમ આખી ફિલ્મનું પ્રોડક્શન તમને કહું ને કે મને હજુ હું તમને કહું કે અમને ખબર જ નહોતી કે આ ફિલ્મ ચાલશે. દેખો ફિલ્મ તો મેલ ભાઈ, દેખો એ ફિલ્મ અમને બના દીએ, પતા નહીં ચલે ગયા કે નહીં ચલેગા. મેં તો પડકે આવ્યા હું, બસ એક લાઈફમાં એક થી કે આપણે કોઈ અપની જ હિસાબ સે ફિલ્મ બનાની હૈ. આ અભિષેક જૈનની સ્ટાઇલ. અને સિરિયસલી એ ફિલ્મ આજે પણ હું જોઉં છું તો મને ખુદ પોતાને મજા આવે છે કે ના, ગુડ ગુડ ફિલ્મ, ગુડ ફિલ્મ. એટલે એક આખી ફ્રેશનેસ હતી સ્ક્રીન પર. લોકોને એક ચોક્કસ ઘરેણમાંથી એક ઝડપ સાથે બહાર લાવવાની આ બહુ મોટી ચેલેન્જ હતી. અને અભિલાષભાઈ, એ અભિષેકની જીદ હતી, એનું ફિતુર જે હતું ને કે નહીં મુજે જો બનાના હૈ વોહી મેં બનાઉંગા, પૈસે મેરે લગે જો બના હો ચલા જાયેગા, લેકિન હમે ગુજરાતી ફિલ્મ બનાની હૈ, મેં ગુજરાત મેં રહેતા હું લેકિન મુજે બનાની હૈ, એની જે જીદ હતી, એ જીદ એમાં કામ કરી ગઈ. બિલકુલ બિલકુલ સાચી વાત છે. એ પછી આપે કરી આપણે તો ધીરુભાઈ, મને લાગે છે જી, એ આપણે તો ધીરુભાઈમાં મેં આઈ થિંક સો બે ગીત કર્યા હતા, ખાલી ગીતો સાથે હું જોડાયો હતો. જ્યારે બાકીની ફિલ્મોમાં હું બેકગ્રાઉન્ડ સ્કોર સાથે જોડાયેલો હું છું. મોસ્ટલી ડિરેક્ટર્સ પણ એવું પ્રિફર કરતા હોય કે બેકગ્રાઉન્ડ સ્કોર તમે કરો, પણ હું એ ફિલ્મમાં આપણે તો ધીરુભાઈમાં બે ગીતો સાથે જોડાયેલો હતો, બેકગ્રાઉન્ડ સ્કોર કોઈક બીજાએ કર્યું હતું. પાસપોર્ટમાં તો આઈ થિંક તમે ગાયું પણ છે. એટલે થોડા ઘણા આમ નોર્મલી, અભિલાષભાઈ બહુ સાચું કહું, બધી ફિલ્મોમાં તમે કદાચ જોશો ને કે આલાપો ને બધું હોય છે ને, તો મોસ્ટલી હું જ ગાતો છું. કારણ કે સિચ્યુએશન કેવી થતી હોય, એક તો આપણી પાસે સમય ઓછો હોય, હવે એ સમય તમે સિંગરને બોલાવો ને બેકગ્રાઉન્ડ સ્કોર કરતા હોવ ને ડેડલાઇન્સ આવતી હોય ને પોસ્ટ ફિલ્મ જવાની છે, મિક્સમાં જવાનું છે, એટલે હું શું કરું કે હું સ્ટુડિયોમાં હું બેઠો હું તો મોસ્ટલી હું જ આલાપ ગાઈ લેતો હું. એટલે તમે મારી ફિલ્મોમાં જો બેકગ્રાઉન્ડ સ્કોરમાં આલાપ સાંભળશો ને તો મારા જ હશે. એ પછી કેવી રીતે જઈશ હોય કે પછી એ પાસપોર્ટ હોય, એક બે આલાપો આમ તેમ ગાયા હોય, પણ આમ મને બહુ સોલો સિંગિંગ કરવાનું જરા મને અઘરું લાગે, એટલે મને વીક લાગે કે મારાથી કંઈક ખોટું ગવાઈ ગયું તો એવું ફીલ થાય. નસીબની બલિહારી જેવું સૌથી સફળ ફિલ્મ જેણે એક જમાનામાં આપ્યું હતું, અને સાવરિયો જેવું સુપરહિટ ગીત આપ્યું નિમેશભાઈ, કમબેક પછીની કુક એના ગીત તો તમે કર્યા. જી જી, પાર્થિવ ગોહિલ, ઐશ્વર્યા મજમુદાર, મિરાંદે, કુક, આદિત્ય ગઢવી, આદિત્ય પણ આપણા આદિત્ય પણ એમાં ગાયું છે. નિમેશભાઈ તો નિમેશભાઈ, એટલે તમે એમ માર્ક કરો ને અભિલાષભાઈ, તો છે ને સબ્જેક્ટ વાઇઝ જે જુદી ફિલ્મો હશે ને, તમે કેવી રીતે જઈશ, તમે સબ્જેક્ટ જુઓ, તમે પાસપોર્ટ નો જુઓ ઓર તમે કુક નો જુઓ, તો વિષય વસ્તુ જ્યાં અલગ હોય છે ને ત્યાં મને મજા પડે છે. બાકી કમર્શિયલ કામ તો આપણે સ્ટુડિયોમાં બેસીને કરતા જ હોઈએ છીએ, આપણી જે રોજીરોટીના જે રૂપિયા આપણને મળે છે એ કમર્શિયલ કામમાંથી મળી જ રહે છે, પણ સબ્જેક્ટ જુદો હોય ને એમાં મને મજા આવે એવા મોસ્ટલી મેં સબ્જેક્ટ વાળી ફિલ્મો કરી છે. અને મને એ તો ખબર જ છે, કારણ કે નિમેશભાઈ સાથે તો મેં પણ ઘણું બધું કામ કર્યું છે, એટલે સંગીતની ભયંકર સૂઝ એનામાં, ભયંકર સૂઝ, રસવઈ, દીર્ઘઈ, અલ્પવિરામ, પૂર્ણવિરામ કે ના આ સૂર તું એવું લે છે તો આમાં આ ભાવ આવી જાય છે કે આમાં જ તો જોઈએ જ. પછી પણ કે પહેલા પણ એની જે પ્રોસેસ હતી એમાં એમની પાસેથી હું બહુ ખૂબ શીખ્યો છું, ખૂબ શીખ્યો છું. ભલે એક દોઢ વર્ષ એમની સાથે હું જોડાયો, પણ નિમેશભાઈ પાસેથી હું ખૂબ શીખ્યો છું. એ પછી તમે કરી જે પણ કહીશે સાચું કહીશ, નૈતિક રાવલની ફિલ્મ, એક સસ્પેન્સ થ્રિલર મિસ્ટ્રી, ખરેખર બની ખૂબ સરસ.
ખૂબ સરસ બની. પણ એ થોડું તમને ખ્યાલ હશે શું વિવાદો અમુક થયેલા હતા એટલે, અને પ્રોપર માર્કેટિંગ અને રિલીઝ ડેટમાં એક એક બે ઇશ્યુ કંઈક એવા થયા હતા. પણ હવે તો નસીબ છે, પણ ફિલ્મ સારી, ફિલ્મ ખૂબ સરસ. ફૈઝલ હાશમી અને એનું તમે ફિલ્મ ચાલુ થઈ અને પૂરી થઈને રિલીઝ થઈ એમાં ઘણો સમય ગયો. પણ વિટામિન સી મેં આઈ થિંક 2015 માં સ્ટાર્ટ કરી હતી ફિલ્મ, બરાબર, પછી શૂટ થયું ને પછી આગળ ફિલ્મ વધી. પછી છેલ્લા બે વર્ષમાં, એટલે છેલ્લા વર્ષમાં આપણે જોવા જઈએ તો તમે એકદમ ધમાકા સાથે બહાર આવ્યા. બંને પ્રાઇવેટ એવોર્ડમાં જેણે સૌથી વધુ એવોર્ડ લીધા એવી મોસ્ટલી બિટ્ટુ. જી જી સર, વચ્ચે એક ફિલ્મ રહી ગઈ, શોર્ટ સર્કિટ કરીને એક ફિલ્મ આવી હતી. હા, શોર્ટ સર્કિટ ધનિતની જ ફિલ્મ હતી, શોર્ટ સર્કિટ. એટલે વિટામિન સી પછી પાસપોર્ટ શોર્ટ સર્કિટ મેં કરી, અને પછી વિજયગીરી બાવાની શોર્ટ ફિલ્મ આવી મહોતુ, વિજયભાઈની મહોતુ. એમણે જોકે એમણે પોતાના પ્રાઇવેટ યુટ્યુબ પોર્ટલની ઉપર એમણે એમની ચેનલ પર એ કરી છે. પછી મેં મોન્ટુની બિટ્ટુ કરી વિજયભાઈ જોડે અને હલ્લારો. પણ મોન્ટુની બિટ્ટુના એક એક ગીતોના જે વેરિયેશન હતા એ બહુ જ લોકોને પસંદ પડ્યા હતા, અદ્ભુત રીતે પસંદ કર્યા હતા. અભિલાષભાઈ, ડિરેક્ટર બહુ મેટર કરે છે, ડિરેક્ટરની, કારણ કે એઝ અ મ્યુઝિશિયન હું બેકસ્ટેજર છું, હું નાટકનો માણસ છું એટલે મને ખબર છે કે હું મ્યુઝિશિયન છું, હું બેકસ્ટેજર છું. મારું કામ છે કે મને મારો ડિરેક્ટર કહે એ પ્રમાણે. અને વિજયભાઈને તમે પર્સનલી ઓળખો છો, એ એટલા બધા ક્લિયર ડિરેક્ટર, એટલી પરફેક્ટલી બ્રીફ એમની. એ મને હજુ યાદ છે કે શરૂઆતનું ગીત હતું પાકી અમદાવાદી, છોરી અમદાવાદી, બિટ્ટુ અમદાવાદી. તો એના માટે મેં લગભગ 3-4 સ્ક્રેચ બનાવ્યા હતા. હવે એમની ડિમાન્ડ એવી હતી કે પોળની અંદર, એમ કે મેહુલભાઈ પોળમાં અમારે ત્યાં જોવો, પોળમાં આવ્યા ને વિજયભાઈ રીતે બોલે, અમારા પોળમાં આવ્યા ને તો બિટ્ટુડીને જોવા આવે. હવે પોળની અંદર કે ઢોલ જ વાગે, પોળમાં બીજું કઈ નહીં, બહુ સીધું સામાન્ય સરળ દેશી હિસાબનો. તમે પણ એક વિજય જેવું નહીં બોલી શકો, એ તો અઘરી માયા છે. એના જેવું એક કામ કરીએ, આપણે એને જ કહીએ બોલે, લો મારે કોની જોડે વાત કરી, તમારી જોડે કરવાની છે? અમે લોકો આમ જીગરી દોસ્તો અને કાતિલ દોસ્તો, એમ કોમ્બિનેશન બહુ બહુ કાતિલ કોમ્બિનેશન છે એવું છે. અને અમારું કોમ્બિનેશન રાત્રે જ એક્ટિવેટ થાય છે, 2:30 વાગ્યા પછી એમની બ્રીફ આવે રાત્રે કે આપણે આવું જ જોઈએ. અમારું ટ્યુનિંગ બહુ સારું હતું અને એનો ટ્રાયલ છે ને મહોતુ થી થઈ ગયું હતું. આગળ અમે લોકોએ એક શોર્ટ ફિલ્મ જોડે કરી હતી અને એ મહોતુથી અમારું એક ટ્રાયલ થઈ ગયું હતું અને પાકી અમદાવાદીથી માંડીને બધા જ ગીતો, એટલે આઈ એમ હાઈલી સેટિસ્ફાઈડ વિથ હિઝ વર્ક. બિલકુલ બિલકુલ. પણ મને મોન્ટુની બિટ્ટુના બધા જ ગીતો જે વેરિએશન ડિફરન્ટ હતા, રંગદરિયો જુઓ કે પાકી અમદાવાદી જુઓ, એક એક ગીતોમાં તમારું લગ્ન ગીત વાળું જે હતું એ પાકી અમદાવાદીના 3-4 સ્ક્રેચ બનાવેલા હતા, એમને ઢોલ જોઈતો હતો. હવે હું ઢોલને અલગ રીતે વગાડવા જાઉં તો એ પંજાબી ઢોલ થઈ જાય,
વાત છે અમદાવાદની પોળની, તો અમદાવાદની પોળમાં પંજાબી ઢોલ કેવી રીતે વાગે? એટલે આ બધા વિજયભાઈ સેકન્ડ નંબરનો સ્ક્રેચ કદાચ તમને યાદ છે કે પંજાબી આપણને કે આ યાર પંજાબી પહેલાવાજ નથી આવતી, ગુજરાતી પણ આવતું નથી. તો અમે ગુજરાતીમાંથી નીકળી ગયા, અમે પંજાબીમાંથી નીકળી ગયા, અમે અલગ જ બ્રાઝિલિયન ઇટાલિયન સ્ટાઇલના ડ્રમ્સ લઈને પાકી અમદાવાદી ગીત. એટલે એ ગીત અભિલાષભાઈ તમને યાદ હોય તો એક વર્ષ થયું એક્ઝેક્ટલી આપણું મ્યુઝિક લોન્ચ હતું 27 જુલાઈએ, બરાબર આજે 28 જુલાઈ થઈ, એક વર્ષ એક્ઝેક્ટલી થયું. તમે જયારે ફર્સ્ટ ટાઈમ એ ગીત સાંભળ્યું હતું ત્યારે તમે એવું કીધું હતું કે આ વખતે હું છે ને એવોર્ડ શો માં પરફોર્મ આ ગીત ઉપર કરાવડાવવા માંગુ છું. તમને ગમ્યું હતું એમની ગાડીમાં અમે લોકો જોડે ફરતા તો સતત વગાડતા. એટલે આમાં ઘટના એવી છે ને અભિલાષભાઈ, એક વાત કહીશ, મેહુલભાઈ નું સેશન છે વધારે મારે ઇન્ટરપ્ટ ન કરાય, પણ એક વાત કહીશ, અપાર્ટ ફ્રોમ ઓલ મસ્તી મજાક, હું જોતો હતો લાઈવ, મેહુલભાઈ એવું કીધું કે હું રખડું હતો હું આ, અપાર્ટ ફ્રોમ ઓલ ધીસ મેહુલભાઈ જેટલો મેથડમાં માનનારો મ્યુઝિશિયન, એટલે મેથડમાં રહીને પણ એક્સપેરિમેન્ટ કરી શકે એવો મ્યુઝિક ડિરેક્ટર, એવા મ્યુઝિક ડિરેક્ટર બહુ ઓછા છે. એટલે એ પાકી અમદાવાદીઓ રંગદરિયો, જેમ કે રંગદરિયો ઉપર અમે 3-3 કલાક વાતો કરી હશે. અચ્છા હું એવું માનું છું એઝ અ ડિરેક્ટર કે શબ્દ પહેલા હોય અને નાદ પછી હોય, તો મેહુલબેન અમે લોકો જ્યારે પણ આ ડિસ્કસ કરીએ છીએ ત્યારે એ પોએટ્રીમાં એ તાકાત હોય. અચ્છા એ તાકાતથી જ એ મ્યુઝિક બનાવે છે, એવું 10 વાર એમણે કીધું હશે, પણ એ મ્યુઝિક આખી એક અલગ ફિલ્મ ક્રિએટ કરે છે. અને જેમાં એમના ગીતો છે, બેકગ્રાઉન્ડમાં તો મેહુલબેનનો જવાબ નથી જ, પણ જેમાં એમના ગીતો છે એ ગીતોની એક વાર્તા અલગ પ્રકારની બને છે. તો એની પાછળ એક અદ્ભુત પ્રોસેસ છે જે ફોલો થાય છે. કદાચ એ પ્રોસેસ સી પછી એ ફિલ્મ એ ગીતો કેટલા હિટ થયા કે ન થયા એ પછીની મેટર છે, પણ મેકર્સને એમાં જે સંતોષ મળે છે ને બહુ અલગ પ્રકારની વાત છે. ખાલી મને એક રિગ્રેટ છે મોન્ટુની બિટ્ટુ માટે મેહુલભાઈની સાથેનો, અને એ રિગ્રેટ હું જાહેરમાં કહું છું કે મેહુલભાઈએ સ્ક્રેચમાં મને એક ગીત ગાઈને મોકલ્યું હતું ભદ્રકાળીનો ગરબો, અને હું એનાથી એટલો કન્વિન્સ હતો અને મારી જીદ હતી કે મેહુલભાઈ તમે આ ગીત તમે જ ગાશો, પણ એમણે ન ગાયું તે ન જ ગાયું. સર હું ગાઈને મોકલાઈશ તમને, હવે એમ લોકડાઉનમાં ગાઈને આંધળો પડી ગયો આમ, એટલે નવરાશમાંથી. અને મેહુલભાઈ અદ્ભુત સિંગર છે અભિલાષભાઈ, મારે વાત થઈ ઓલરેડી. એટલે થેન્ક યુ વિજય, થેન્ક યુ. અત્યારે તો વિજય પોતે સારો સિંગર છે, પોતે ગાઈને મોકલે છે મને. ઓ ભાઈ સોરી, માફ કરજો, હવે ખેંચતા તમે શ્લોક અત્યારે મને ગાઈને મોકલ્યો છે. હા હા, એટલે એ મેં એવી ગુસ્તાખી એટલે કરી હતી કે સુર, એટલે સોરી આપણે પછી ડિસ્કસ કરીશું. પણ અભિલાષભાઈ કેરી ઓન, અને હું જોઉં છું લાઈવ આખું. મેહુલભાઈ રોક કરો, પછી વાત કરીએ શાંતિથી. ઓકે, થેન્ક યુ વેરી મચ, બાય બાય, થેન્ક યુ. અભિલાષભાઈ આ છે ને, આ બહુ ખતરનાક વસ્તુ છે કે અચાનક તમે પ્રગટ કરો ને કોઈને. અમે લોકો મ્યુઝિશિયન છે કે આર્ટ ડિરેક્ટર છે કે ડીઓપી છે ઓર એડિટર છે ઓર છે, ડિરેક્ટર વગર તો કશું પોસિબલ જ નથી. જોડાઈ ગયા છે નિશા. અરે વાહ, નિશાબેન જોડાયા છે, કેમ છો નિશાબેન? નિશાબેન જોડાયા છે. વિનય દવે એક સરસ સવાલ કરે છે કે ગીત, વિનય દવે સારા ગીતકાર છે, બિલકુલ બિલકુલ બિલકુલ, ગીત બનાવતી વખતે કોનો નિર્ણય ફાઇનલ કરાય, ગીત દિગ્દર્શકનો કે સંગીત દિગ્દર્શકનો, એટલે ફિલ્મ દિગ્દર્શકનો કે સંગીત દિગ્દર્શક? સંગીત દિગ્દર્શક તરીકે હું ટ્યુન ફાઇનલ કરું કે આ ટ્યુન સારી છે, અને મને મારા ડિરેક્ટર એવું કે હજુ આમાં નથી મજા આવતી, તો એ પહેલા તો મારી ફરજમાં આવે કે મને મારા ડિરેક્ટર છે કે એનું મારે માનવું પડે, અને હું મારા ડિરેક્ટરનું કહેલું માનું છું કે મારા કરતા કદાચ વધારે વિઝન ફિલ્મનું એમનું હોય છે. હા, એવું બની શકે કે કોઈક જગ્યાએ એવું બને કે મતભેદ થાય કે ના અહીંયા આવું હોઈ શકે, અહીંયા આવું હોઈ શકે, અને ઇટ્સ અ પાર્ટ ઓફ અ પ્રોસેસ, પણ આફ્ટર ઓલ છેલ્લે ડિરેક્ટર, ડિરેક્ટર વગર નહીં. આઈ ટ્રુલી બિલીવ ઇન ડિરેક્ટર. હવે આપણે આવીએ હેલ્લારો પર. જી જી, કે જેને માટે મેહુલભાઈ નું એક અલગ અલગ ઓળખ બની આખી, અને મિલિયન્સમાં
જેને ગીતો સંભળાયા લોકોને. સૌમ્યાએ સરસ મજાના લેંગ્વેજમાં ગીતો લખ્યા, તારી નદીઓ પાછી વાળજે, વાળજે તારી વીજળી પૂરી ભૂસી નાખજે, ભૂસી નાખજે તારા પગના ઝાંઝર રોકજે, અને તારા પગના ઝાંઝર રોકજે, તારી કેળીએ બાવળ રોકજે, હા, ને માવડી પાસે માગજે ખાલી રાત, સપના વિનાની રાત. જી, આ સંપૂર્ણપણે તળપદી શબ્દો. જી, કચ્છનું બેકડ્રોપ. જી, કચ્છના રણમાં ફોરગ્રાઉન્ડ કેરેક્ટર પણ લગભગ બધા કચ્છના, એની સાથે કચ્છનું ટ્રેડિશનલ મ્યુઝિક થી સહેજ બહાર આવીને તમે એને અર્બન ટચ આપ્યો. એ વખતે કોઈ આ જોખમી પગલું નતું લાગતું? ફસાયો છું, ભરાઈ ગયા છે એક જગ્યાએ, તમે મારી ફિલ્મ નું મ્યુઝિક કરશો, અને તે સમયે હું દોડ પકડ નામની એક ફિલ્મ રિલીઝ થશે ટૂંક સમયમાં, ફૈઝલ હાશમી ડિરેક્ટેડ ફિલ્મ છે, એનું બેકગ્રાઉન્ડ સ્કોર કરવાની તૈયારીમાં હતો, અને કોઈક સાઉન્ડનો કોઈક ડિપાર્ટમેન્ટ મારા બીજા સ્ટુડિયોની પર ચાલતું હતું, આઈ થિંક સો સાઉન્ડ ડિઝાઇન ચાલતું હતું, તો હું ફ્રી છું, કરી શકીશ, મને વાર્તા કહો. એમની શરત એવી હતી કે હું જે ફિલ્મ કરું છું એ 1975 ની ફિલ્મ છે, એ ફિલ્મમાં 4 ગીતો છે. મને તો કહો કે ફાઇન, 4 ગીતો છે, વાંધો નથી, 4 ગીતો થઈ જશે, લિપસિંક છે, ઠીક ના, એક ગીતમાં લિપસિંક નથી. પણ હવે જે તમને વાત કહું છું કે 4-4 ગીતો ગરબા છે, એટલે મારા તે વખતે મારા પગ નીચેથી ધરતી ખસી ગઈ હતી કે યાર, એક એક ફિલ્મના સ્ટોરીમાં કોઈક એક ગરબો આવે વચ્ચે, કદાચ ફર્સ્ટ હાફ પહેલા આવે, ઓર ઇન્ટરવલ પછી આવે, કે વોટ એવર આવે, હવે એક જ ફિલ્મમાં 4 ગીતો. પછી એમણે મને વાર્તા કરી, અને એમની બહુ જ ચોક્કસ એવી શરત હતી કે આ ગીતો, ભલે ફિલ્મ 1975 ની છે, એનો સાઉન્ડ મને 2018 જેવો જ જોઈએ છે, એ ક્લાસિકલ નહીં લાગવું જોઈએ, એ એ ફોક પણ નહીં લાગવું જોઈએ. જો વધારે પડતો ફોક કરવા જઈશું તો એ ડોક્યુમેન્ટેશન ફિલ્મ બની જશે, હિસ્ટરી ચેનલની કે બીબીસીની ડોક્યુમેન્ટરી ફિલ્મ બની જશે. વી આર નોટ મેકિંગ ડોક્યુમેન્ટરી ફિલ્મ, આપણે એક ફૂલ ફ્લેજ કમર્શિયલ ફિલ્મ બનાવીએ છીએ, એટલે મને ફિલ્મનો જ સાઉન્ડ જોઈએ, ફોક નહીં જોઈએ, ક્લાસિકલ નહીં જોઈએ, અને તમે સુગમ સંગીત કરો છો તો સુગમ સંગીત ન લાગવું જોઈએ. એટલે આવી શરતો સૌમ્યભાઈનું લખાણ, હવે સૌમ્યભાઈને તમે ઓળખો છો, 3 ગીતો લખાઈ ગયા હતા, એટલે આવી થોડી કપરી પરિસ્થિતિ હતી. પણ એ જે કોલ હતો ને, તે મારો એકલાનો નહોતો, એમાં સૌમ્યભાઈ, અભિષેકભાઈ, પ્રતીક, મીત, આયુષ અને હું. આયુષ ઓનલાઈન, અચ્છા, આયુષભાઈ ઓનલાઈન છે, એટલે હરફન મોલાના 4 જે પાયા, સૌમ્યભાઈ અને હું, એટલે એ જે અમારી જે સાથે મળીને અમે લોકો જે ડિસિઝન લેતા કે યે અચ્છા લગ રહા હૈ, યે અચ્છા નહીં લગ રહા હૈ, આમાં એવું લાગે છે આ થોડું વધારે ક્લાસિકલ થઈ જાય છે, આ વધારે થોડું ફોક જેવું વધારે થઈ જાય છે, અથવા ટોનમાં મજા નથી આવતી, અથવા તો આ સુગમ સંગીત જ લાગે છે, મેહુલભાઈ આ તો સુગમ સંગીત લાગે છે, આપણે કેમ કરીશું. આમ આમ કરીને 4 ગીતોની લગભગ 27 કે 28 ટ્યુન બની હતી, એમાંથી આપણે આ 4 ગીતો સાંભળે છે. એટલે એકચ્યુઅલી હરફન મોલા પાસે અમારી હેલ્લારો ફિલ્મના બીજા લગભગ 23 ગીતો ટ્યુન છે. આપણે અમને લઈએ એમનો અવાજ નો ટેક્સચર, કારણ કે એ પોતે મૂળ થિયેટર ના માણસ છે, જેમ કે હું થિયેટર નો માણસ છું, મેં ખૂબ થિયેટર જોયું છે, તો આપણને એવું ખબર પડે કે શું કહે છે ડિરેક્ટર, તમને શું કહે છે, કે નહીં આપણો અવાજ અલગ જ લેવો છે. હવે મુરાલાલા લેવાનું એવું નક્કી નહોતું, એ જ્યારે મેં પાયલટ ગીતો બનાવ્યા હતા ત્યારે તો મેં કોઈ પ્રભાતિઓ અંદર ગાયું હતું. પછી અમે લોકો સ્ટુડિયોમાં જ્યારે હું ઢોલનું સેશન કરતો હતો, રાહુલ મુંજારિયા જેણે પ્રોગ્રામિંગ અમારા હેલારોનું કર્યું છે, એડિશનલ પ્રોગ્રામિંગ એન્ડ પ્રોગ્રામિંગ ઇન ઓલ થિંગ, તો રાહુલની સાથે બેઠા હતા અને ઢોલકવાળા સાથે ઢોલની ચાલ બધા, તો રાહુલે કીધું કે આપણા છગડો લઈએ તો કેવું લાગે,
આવી રીતે રેન્ડમ ટ્રાય કરી હતી ને એમાંથી જન્મ્યું અને પછી બધા બહુ બધા સ્ટેજીસ એડ થયા. પણ એવું નહોતું જ કરવું કે બિલકુલ ફોક થઈ જાય. તમે ઇવન સ્કોર પણ તમે સાંભળશો તો સ્કોરમાં અમે ગીતો યુઝ કર્યા છે ત્યાંના. એ ગીતો યુઝ કરતી વખતે બી એમની પાસે જયારે ગવડાવે ત્યારે અમને એક તો કચ્છી ભાષામાં ખબર નહીં પડે, તો એમણે કોઈ ટ્રાન્સલેટર સાથે રાખ્યો હતો, પછી અર્થ સમજાવે અમને. અમે એવું કહ્યું કે એક એક સીન ફિલ્મમાં આવે છે, કદાચ તમને ખ્યાલ હોય તો, કે એક દીકરી મરી જાય છે પેટની અંદર, એક બચ્ચું. તો અમે મુરાલાલા સાહેબને એવું કહ્યું કે સર તમે મરસ્યું ત્યાંનું કોઈક આપો, તો કે ના અમારાથી મરસ્યું ના ગમાય. એટલે આવી એ તો લગ્ન ગીત સર કેવું હશે. એ રીતે ધીરે 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 વર્ક કરતા 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 ગયા. એટલે નોટ પ્યોર ફોક, નોટ પ્યોરલી ક્લાસિકલ. અને કોઈક એવું નહોતું કરવું કે તમે એક જગ્યાએ તમે સ્ટક થઈ જાઓ. ફિલ્મનો સ્પાન મોટો હોય, તમે એક જ દિશામાં જો આપી દો. 1975 ની વાત છે, હવે હું 1975 જેવા સાઉન્ડનું વિચારતો તે વખતે તો કેટલા લિમિટેડ સાધનો હતા. પણ એ લિમિટેડ સાધનોની અંદર બી તમે 2018 જે માણસ થિયેટરમાં બેસીને સ્પાઇડરમેન જોવા જાય છે કે સ્ટીવન સ્પિલબર્ગનું કોઈ મૂવી જોવા જાય છે ઓર ક્રિસ્ટોફર નોલનનું ફિલ્મ જોવા જાય છે, એ ઓડિયન્સને તમારે 1975 ફિલ્મનો સાઉન્ડ 2018 આપવાનો. સો એ બહુ ક્રુશિયલ હતું. અને કદાચ એ ડિરેક્ટરની સૂઝ કે આ વર્ક કરશે કે ન કરશે, એ ડિરેક્ટર કારણ કે હું બનાવું. અમે મારી સ્ટાઇલ કેવી છે કે તમારી જોડે હું અત્યારે ફિલ્મના ગીતો કરવા બેઠો છું ઓર સ્કોર કરવા બેઠો છું, તો અમે લોકો ફિલ્મનું સ્ક્રીનિંગ કરતા જઈએ, હું મારા કીબોર્ડને સ્ટુડિયોમાં જ બેઠો હોઉં, તો મોસ્ટલી હું ફિલ્મનો સ્કોર ગાઈ લેતો હોઉં એટ અ ટાઈમ જે મનમાં આવે તે. પછી એમાં બધું પ્રોગ્રામિંગ્સ ભરાય કે એડિશનલ બધું જે ભરાવાનું હોય તે ભરાય. તો એ સમય જ નક્કી થઈ જતું હોય કે આવું કંઈક હશે. તો એ બધી બહુ બધી પ્રોસેસો છે જે હેલ્લારોમાં વર્ક કરી અને આઈ એમ વેરી મચ સેટિસ્ફાઈડ. પણ આઉટપુટ જે મળ્યો એ ખૂબ સંતોષકારક મળ્યો. બીજું કે ફ્રીડમ, હું તમને વાત કરીને કે મને ઈશ્વરની દયાથી બધા જ ડિરેક્ટરો એવા મળ્યા છે કે જેમણે મને ફ્રીડમ આપી છે. મને મારી પાસે મ્યુઝિક કરવા એવી રીતે નથી લઈને આવતા કે અપને કોઈ એસા બનાના કે આપણે હું બનાવો. એ મારી પર ટ્રસ્ટ કરે છે એ લોકો કે ના મેહુલભાઈ આપશે તો એનું પોતાનું આપશે. એટલે એ ટ્રસ્ટ અભિલાષભાઈ બહુ મેટર કરે છે કે તમારી પર તમારા ડિરેક્ટર, તમારું પ્રોડક્શન હાઉસ કેટલો ટ્રસ્ટ કરે છે. અને એ ટ્રસ્ટથી કદાચ હું વધારે સારું પરફોર્મ કરી શકું છું, એસ્પેશિયલી ફોર ધ ફિલ્મ. અને સોનામાં સુગંધ પડે એમ તમારી સાથે વાગ્યો ઢોલ જે રીતે ભૂમિએ પ્રેઝન્ટ કર્યું, સપના વિનાયક જે રીતે આદિત્યએ કર્યું ગાયું, આદિત્ય આખી વાત ગ્રેસફુલી બહાર આવી. અને ઓવરઓલ જે લોકોમાં પહોંચ્યા ગીતો એ કાબિલેદાદ છે. અભિલાષભાઈ આપણે ગુજરાતીમાં વાતો કરી છે, તમે માર્ક કરજો કે બધા સિંગરો ગુજરાતી છે. આદિત્ય નક્ષિક ગુજરાતી, ભૂમિ ત્રિવેદી નક્ષિક ગુજરાતી, ઐશ્વર્યા મજમુદાર ઐશ્વર્યા આપણી ગુજરાતી, શ્રુતિ પાઠક મણિનગરમાં રહેતા હતા, મણિનગરના અમદાવાદના. તો એટલે એવું બહુ ચોક્કસ નક્કી હતું કે આપણે ગુજરાતી ફિલ્મ બનાવીએ છે તો આપણા ગાયકો ગુજરાતી હોય. એટલે આવું નક્કી હતું. અને એમાં અમારા પાસે બહુ બધા નામો હતા, એવું નથી કે નહોતા, કે બોલિવૂડના નામો હતા મોટા મોટા નામો હતા. પણ છેલ્લે સર્વાનુમત એવું નક્કી કર્યું કે આપની ફિલ્મ ગુજરાતી છે, આપણી ફિલ્મ ગુજરાતી છે. એ આયુષભાઈ કહેતા હોય કે ક્યા હુઆ સર, આયુષભાઈ જોયે છે તો ક્યા હુઆ સર, આપની ફિલ્મ બરે ગુજરાતી, અમને હમ ગુજરાતી સિંગર લેંગે ના ઉસમે ક્યા હૈ, અને હિન્દીમાં કહેતા હોય. સી ધીસ ઇઝ ધ બ્યુટી, આયુષભાઈ હિન્દીમાં બોલતા હોય અને ગુજરાતીમાં બોલતા હોય, પ્રતિકભાઈ હિન્દીમાં બોલતા હોય ગુજરાતીમાં બોલતા હોય, પણ આપણે આપણે ગુજરાતીઓ છે. હું અમદાવાદમાં રહું છું, ગુજરાતી ફિલ્મ બનાવું છું, તો એ પ્રાઉડ કેટલું છે કે આપણે ગુજરાતી સિંગરો લઈશું, આપણા કલાકારો ગુજરાતી છે. તમે હેલ્લારોની કાસ્ટ પણ તમે જોજો કે મોટે ભાગે બધા ગુજરાતીઓ છે. પણ હું અને એક શબ્દમાં કહેવા જઉં તો અભિષેક, આયુષ, પ્રતિક અને મિતનું એક જનુન હતું. ગજબ ગજબ ગજબ. તમે આજની તારીખમાં એ લોકોનું તમે આમ, અમે લોકો કમર્શિયલ ને ઘણું બધું કરતા હોય છે વર્ક, કોઈ પ્રોજેક્ટ હોય, એની પ્રોજેક્ટ નાનામાં નાની એક 30 સેકન્ડની કમર્શિયલ કે 15 સેકન્ડની ઇન્સ્ટા પોસ્ટ પણ કેમ ના હોય, એટલી ડિટેલ બ્રીફ, એટલું ડિટેલ વર્ક અને ધગશ, સખત સખત, કોઈ વસ્તુમાં ના નહીં આવે. ઇવન બજેટમાં હેલ્લારોની અંદર કે અપને કો થોડા ખીંચકે ચલના પડેગા, એસા કરના પડેગા, વો કરના પડેગા, એ હતું. પણ એવું જરાય નહોતું કે અગર આપકો યે ચાહીએ તો હમે હમ વો લાયેંગે, હમ વો એડજસ્ટ કરેંગે, વો આપ એસા મત સોચના કે નહીં હોગા, હમ વો કરેંગે કિસી ભી તરહ સે, હમે 10 ઢોલી ચાહીએ, 10 બાર બજાના હૈ તો બજાયેંગે,
भूमि भूमि दीदी भूमि अगर अहमदाबाद नहीं आ रही है या बंबई में हमको जाना पड़ेगा, हम लोग बंबई जाएंगे। हूँ अभिषेक भाई श्रुतिबेन पाठक नु रिकॉर्ड करवा माटे मुंबई गया था, कारण के मी डेट्स ना इश्यू हता, तो मैं मुंबई में रिकॉर्ड करू छु। भूमिबेन अहमदाबाद थी मुंबई थी अहमदाबाद आव्या छे। ऐश्वर्याए अस्वार सॉन्ग उत्तराण ना कदाच आगला दिवसे गायु छे, एनी घर नी कोई पार्टी हती, ए लेट गई हती, एमां मने हजी याद छे सवारे कॉफी के चा एवुं के किटली मां लईने स्टूडियो मां आवी हती अने गायुं हतुं। આદિત્ય ગઢવી, આદિત્ય ગઢવી તમને કહું આદિત્ય કયા પ્રકારનું વ્યક્તિત્વ છે, અમારે છે ને બહુ મજાની વાત છે, અમારે ફિલ્મને મોકલવાની હતી ફેસ્ટિવલમાં ઓર આઈ થિંક સો સેન્સરમાં, તો અમારે ગીતો રેકોર્ડ કરવાના હતા અને અમારી પાસે એવો સમય નહોતો, કે હું મોસ્ટલી હું એવું પ્રિફર કરું કે જ્યાં સિંગર હોય ત્યાં જઈને હું રેકોર્ડ કરું, તો એમને ગળાથી લઈને કમ્ફર્ટ રહે કે બહુ ટ્રાવેલ ના કરવું પડે। પણ તે દિવસે એવું બન્યું, એવું હતું જ નહોતું કે હું અમદાવાદ જાઉં કે મુંબઈ જાઉં, તો મેં એવું કહ્યું કે આપણે આદિત્યને સુરત બોલાવો, આપણે સુરતમાં આદિત્યને રેકોર્ડ કરીશું। છોકરો 12:30 નીકળે છે અમદાવાદથી, 5:30 સુરત પહોંચે છે, અડધી કપ ચા પીએ છે અને દાણા ચણાની ભેળ જેને કહેવાય ભેળ ખાય છે, અને 1:15 આદિત્ય ગીત પરફોર્મ કરીને, એ ભાઈ જાતે ડ્રાઈવ કરીને આવેલા હતા। આ પ્રકારનું વ્યક્તિત્વ આદિત્ય છે, એટલો ફ્રેશ, એટલી પ્રિપેરેશન, ટ્રેક મોકલેલો હોય પ્રોપર પ્રિપેરેશન કરીને આવે, અને 45 મિનિટ્સ આઈ થિંક સો મેક્સ 45 મિનિટ એમણે સુરતમાં રેકોર્ડ કર્યું હતું આદિત્ય। સો આદિત્ય ઇઝ લાઈક દેટ, આદિત્યનો મને હંમેશા સારો જ અનુભવ રહ્યો છે, મને બિલકુલ 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 આદિત્ય આદિત્ય છે, મારો તો નેક્સ્ટ ડોર નેબર છે એટલે અમે તો રેગ્યુલર ટચમાં છીએ, એવું છે। અંગત રીતે સૌથી વધુ ગમતું ગીત કયું? જો કે આમ તો પોતાના દીકરાઓમાં સૌથી વધુ વાલો દીકરો કયો, આવો સવાલ પૂછવો ના જોઈએ। એટલે હેલ્લારોની વાત કરું છો કે બીજા કોઈ પણ ગીતો ચાલી શકે, તમારું ગમતું હેલ્લારો સિવાય તમે જો કોઈ બીજું કોઈ તમે મને ગીતો કહો તો 2-4 ગીતો છે, હું એક ગીતોમાં તો નહીં કદાચ વર્ણવી શકીશ। મોન્ટોની બિટ્ટુનું મને રંગદરિયો ગીત ખૂબ ગમે છે, કેવી રીતે જઈશનું મને આ સફર છે નશીલી, ઐશ્વર્યા અને પાર્થિવ ના અવાજમાં છે, અને નોન ફિલ્મી ગીતોમાં મને ગાર્ગી વોરાએ ગાયેલું જમુનાના જળ કદી ઓછા ન થાય, એનું કારણ પૂછું તો કહું રાધાની આંખ, ડોક્ટર વિવેક મનહર ટેલર સુરતના એમની રચના છે, તો મને બહુ ગમતું ગીત છે, મારા ગીતોમાં મને આ ગીતો ગમે છે, કયા સારા ગીતો છે કે હું સાંભળી શકું? જયંત ગિલાતર જોડાયા છે, અરે વાહ 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 વાહ, મને ખબર નહોતી, મારી પર છે ને સિદ્ધાર્થ ભાવસર નો ફોન આવ્યો કે ભાઈ તમને ખબર પડી, અને લગભગ એ જયારે એવું થયું ને 1:30-1:45 જેવા કઈક થયા હશે, એવો કઈક સમય હશે, ભાઈ મને શું ખબર પડે યાર, તું મને કેમ હમણાં 1:30 તને ખબર છે હું લેટ ઉઠું છું યાર, તું 1:30 મને હું જો ઉઠ્યો છું તું મને અડધે ફોન કરે છે। ભાઈ હેલ્લારોને બેસ્ટ ફીચર ફિલ્મનો એવોર્ડ મળ્યો છે, એટલે પહેલાં સમજ જ નહીં પડે કે બેસ્ટ, અભિલેશભાઈ ખરેખર બેસ્ટ ફીચર ફિલ્મનો એવોર્ડ એ ખબર જ નહીં કે એવોર્ડ બેસ્ટ ફીચર ફિલ્મ કોને કહેવાય, પછી 24 કલાક પછી એવું ખબર પડે કે પ્રાદેશિક કક્ષાનો જુદો હોય છે, નેશનલ લેવલ પર જુદો છે, ને આ તો હેલ્લારોને બેસ્ટ ફીચર ફિલ્મનો એવોર્ડ મળ્યો, એટલે બ્લેન્ક, અને પછી લગભગ આખો દિવસ ફોન જ ચાલ્યા છે, ફોન પરથી સમજ પડતી કે ઓકે બહુ મોટું થઈ ગયું છે ને જેના આપણે સહભાગી બન્યા છે, એટલે મારી અને એટલે પ્રોડક્શન હાઉસમાં મારી પર ખાલી મિતનો ફોન આવ્યો, મિલ ભાઈ આપણને બેસ્ટ પેલું મળ્યું છે તમને ખ્યાલ છે ને, હા હું પછી ફોન કરું વાત કરું, ઓકે ટીમની મેમ્બર જોડે બી કદાચ અમે લોકો આટલી જ વાત કરી શક્યા છે, પછી 2-4 દિવસ પછી અમે લોકોએ વાત કરી, બટ એ અમેઝિંગ જ એક્સપિરિયન્સ, અને એના માટે તો હું સિદ્ધાર્થનો આભાર માનું કે સિદ્ધાર્થે મને પહેલા ફોન કર્યો, અને હું કોઈને પણ ફોન મારું બધાના ફોન બિઝી, પછી મારી આદિત્ય જોડે વાત થઈ,
પછી આદિત્ય જોડે વાત થઈ અને ઐશ્વર્યાની મમ્મી જોડે કે ઐશ્વર્યા જોડે મારી વાત થઈ, કારણ કે એના ફોન લાગ્યા, બાકી બધાના ફોન બિઝી હતા, બધાના ફોન બિઝી. ઓબ્વિયસલી આટલું મોટું અચીવમેન્ટ હોય એટલે સ્વાભાવિક છે. મેહુલભાઈ, હિન્દીમાંથી કોઈ ફિલ્મ કરવાની ઓફર? ના, હજુ એવું કશું આવ્યું નથી. આઈ ડોન્ટ નો, આવશે તો આઈ ટ્રાય જે થઈ શકે તે આઈ ટ્રાય. બરાબર. ગુજરાતીના હવે પછીના પ્રોજેક્ટ? જો, બે ફિલ્મોની ઓફર હતી પણ સમહાઉ સમય અને બજેટમાં એડજસ્ટ નહોતું થઈ શકતું, એટલે મેં બહુ પ્રેમથી કહ્યું કે આપણે કદાચ વર્ક ન કરી શકીએ, કંઈક મદદની જરૂર પડતો મને કહેજો. એટલે બે ફિલ્મોને ઓલરેડી હું ના પાડી ચૂક્યો છું. બીજી બે ફિલ્મો ફ્લોર પર જવાની હતી. એક ફિલ્મ તો વિજયભાઈની જ છે, પણ હવે લોકડાઉનના હિસાબે બધું બંધ છે. સો આઈ વિશ કે હવે આ જેવું જ્યારે પૂરું થાય ત્યારે હું ફરીથી વર્ક ચાલુ કરીશ. ને હું આઈ વિશ કે કોઈક સારી ફિલ્મ એવી આવે કે હું સારું કામ કરી શકું. ઘણા લોકો ઈચ્છે છે કે મેહુલભાઈના ગીતો તો બધા બહુ સાંભળે, પણ મેહુલભાઈનો કંઠ સાંભળવાની ઈચ્છા છે. એકાદ તમારું ગમતું કોઈ ઝલક આપો તો. સેકન્ડ, કેટલી મિનિટ બાકી છે? અરે આપણે ક્યાં દૂરદર્શન વાગ્યો રે ઢોલ બાઈ, વાગ્યો રે ઢોલ, વાગ્યો રે ઢોલ બાઈ, વાગ્યો રે ઢોલ, મારા મીઠા નરણમાં વાગ્યો રે ઢોલ. પહોળું થયું ને પછી પહોળું થયું, એક સજ્જડ બમ પાંજરું પહોળું થયું. વાગ્યો રે ઢોલ બાઈ, વાગ્યો રે ઢોલ, મારા મીઠા નરણમાં વાગ્યો. હવે એક ઝલક મારી પસંદગી સપના વિનાની રાત. ઓકે. થોડા માઇક્રોફોન થી નજીક રહેશો, થોડા માઇક્રોફોન થી નજીક. જી જી જી, હા થોડું, હા. અવાજ આવે છે? તારી નદી પાછી વાળજે, તારી વીજળી ભૂસી નાખજે, તારી નદી પાછી વાળજે, તારી વીજળી ભૂસી નાખજે, તારા પગના ઝાંઝર રોકજે, તારી કેળીએ બાવળ રોપજે, માવડી પાસે માંગજે ખાલી રાત રે. સપના વિનાની આખી રાત રે, સપના વિનાની આખી રાત. મને ફિલ્મના અનુસંધાનમાં એકદમ એક્ઝેક્ટ નથી ગયું. ભાર્ગવ ચાંગેલાની ત્રીજી ડિમાન્ડ છે કે જો થોડુંક આ સફર કેવી રીતે જઈશનું એકાદ ઝલક સંભળાવી દો તો. બિરાજ મે ધૂમ મચાયો કાના, કેસ 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 જાઉં અપને ધૂન નું. આ સફર છે નશીલી, આ જગા લોક આ હા નજરમાં ભરી લો. પછી મ્યુઝિક ચાલુ થાય છે, બંદિશ આવે છે ભીમ પલાસીમાં. વાહ, બહુ મજા આવી ગઈ અને જોરદાર આપણી સેશન રહી. ઘણી બધી એવી વાતો મને બી અમુક બધી ખબર છે તમારી પાસેથી જાણવા મળી આજે. હાલની પરિસ્થિતિ વિશે આપણે એક થોડીક વાત રોજ કરતા હોઈએ છીએ દરેક સાથે, એ પ્રમાણે તમારી સાથે પણ થઈ ગયું. કરંટ સિનારીઓ લગભગ માર્ચથી
ઓવરઓલ ઇન્ટરસ્ટાઇન ઇન્વેસ્ટિગેશન લગભગ અત્યારે બંધ છે, ક્યારે શરૂ થાય એનું હજી કોઈ કલ્પના નથી. એવા સમયે ઓનલાઈન એક્ટિવિટી ખાસ કરીને મ્યુઝિકની વધારે શરૂ થઈ છે. જી, આને તમે કઈ દ્રષ્ટિથી જુઓ છો? This is the right time કે આપણી પાસે બહુ ફુરસત છે તો આપણે આપણા ઓડિયન્સ સુધી પહોંચીએ ઓનલાઈન સેશન કરીને કે મ્યુઝિક કરીને. એક તો ઓડિયન્સ સુધી પહોંચીએ, પણ એમાં એક થોડી ઘણા લોકો એવું કહે છે કે તમને અત્યારે કોઈક સાંભળી લેશે તો તમને પાછળથી જ્યારે ખુલશે ત્યારે કેવી રીતે સાંભળશે, અથવા તો તમે એકદમ જ ફ્રીની અંદર તમે કોન્સર્ટ કરો છો. તો આઈ થિંક સો બંને બંને પાસા જોવા જઈએ તો અઘરા જ છે, પણ જો મોડરેટ કોઈક વચલો રસ્તો કાઢવામાં આવે કે તમે તમારા ઓડિયન્સ સુધી પહોંચો પણ અને આજુબાજુના કલાકારોને થોડું મહેનત મળી રહે એવી કોઈક વ્યવસ્થા થાય તો બધા માટે સારું છે. કારણ કે એવા કલાકારો છે અભિલાષભાઈ કે જે લોકોનું ગુજરાન લાઈવ શોઝથી જ ચાલે છે. ઓબ્વિયસલી એ વાત સાથે હું સંપૂર્ણ સંમત. એટલે વી વિશ કે તમે લાઈવ શો કરો, માનો કે હું આજે લાઈવ શો કરતો હોઉં ને મારી સાથે બીજા ચાર આર્ટિસ્ટ હોય, ચલો એક ટાઈમે હું મારું મહેનતાણું કદાચ જતું કરું, પણ મારી સાથે જે બીજા ચાર આર્ટિસ્ટ છે તો એમને એમની આર્ટનું એટલે એમનું ઓનર મળી રહે, એનો પુરસ્કાર મળી રહે એવી વ્યવસ્થા આપણે કરીએ તો સૌથી બેસ્ટ છે. કારણ કે આપણાથી વધારે ઘણા બધા કલાકારો એવા છે કે જે ખૂબ તકલીફમાં છે અને ખૂબ તકલીફમાં છે, ખૂબ તકલીફમાં છે. એ લોકોની મેની સિઝન આખી ગઈ, નવરાત્રીની સિઝન વિશે ખબર નથી, તહેવારોની સિઝન વિશે ખબર નથી, દિવાળીમાં શું થશે ખબર નથી, ઓલમોસ્ટ શક્યતા નથી દેખાતી. પણ એટલે નહીં જ થશે તો આપણે એટલું કંઈક કરી શકીએ કે લાઈવ શોઝ થાય કે લાઈવ કન્સર્ટ થાય તો એટલીસ્ટ જે જે જરૂરિયાતમંદ કલાકારો છે જે લાઈવ પરફોર્મન્સ કરીને જીવતા હોય કે જેમનું ગુજરાન ચાલતું હોય તો એમને જેટલી મદદ થઈ શકતી હોય એટલી કરીએ. બિલકુલ. મેહુલભાઈ, તિહાઈ ટોક ની એક્ટિવિટી અમે ઘણા દિવસથી શરૂ કરી છે અને એમાં ડેઈલી અલગ અલગ સેલિબ્રિટી સાથે અમે આ પ્રકારની વાતો કરતા હોઈએ છીએ. જી જી, આ બાબતમાં આપની તિહાઈ ટોક માટે બે ટિપ્પણી ઈચ્છું છું. આઈ વિશ કે તિહાઈ ટોક આગળના 100 વર્ષ સુધી ચાલે. બહુ બધા આર્ટિસ્ટો, જેમ કે ચલો મારું હું તો જોડાયેલો છું ફિલ્મોની સાથે, એ સિવાય મોટા આર્ટિસ્ટની સાથે એવા ઘણા બધા આર્ટિસ્ટ છે કે જેમની પાસેથી કાંઈ ને કાંઈ શીખવાનું તો મળે જ. આઈ વિશ કે અભિલેશભાઈ તમે રોજ એક નવા આર્ટિસ્ટને લાવો, એક રોજ નોન આર્ટિસ્ટને લાવો, એની સાથે કોઈક નવા કલાકારો જે બિલકુલ ઇનિશિયલ સ્ટેજ પર હોય એમને માટે પણ તિહાઈ ટોકમાં કોઈક એક ડિપાર્ટમેન્ટ પાડો. જેમ કે આજે તમે મ્યુઝિશિયનને લઈને આવ્યા છો તો કાલે કોઈક વાદ્યકારને લઈને આવો, કાલે કોઈક એક્ટરને લઈને આવો, કોઈ સારા તબલા વગાડનારાને લઈને આવો, ઓર લાઈક સારા સિતારિસ્ટને લઈને આવો, ફ્લુટિસ્ટને લઈને આવો, એવા ઇન્ડસ્ટ્રીના કે એવા ફ્રેટર્નિટીના એવા આર્ટિસ્ટને લઈને આવો કે જેમનો બહુ વર્ષોનો લાંબો અનુભવ હોય, કદાચ બે બે ત્રણ ત્રણ ચાર ચાર દસ દસ વાક્યોમાં પણ એ બોલે ને પણ તો એમાંથી પણ આપણને ઘણી બધી નાની નાની વસ્તુઓ શીખવાની મળી જતી હોય. આઈ વિશ કે આ આ પ્રોગ્રામ અવિરત ચાલે, કદાચ 100 વર્ષ હું ઓછા બોલું છું પણ હંમેશા ચાલતો રહે, કદી નહીં અટકે. લોકોને એવું એવું ચોક્કસ થાય કે 9:30 થયા એટલે તિહાઈ ટોકની પર કોઈક ને કોઈક આર્ટિસ્ટ હશે, આપણને બે વસ્તુ જાણવા મળશે. થેન્ક યુ વેરી મચ મેહુલભાઈ. મને ખબર છે કે અત્યારે કઈ ને કઈ નવા પ્રોજેક્ટ સાથે તમે બિઝી હશો, છતાં એક પૂરતો સમય આ પ્લેટફોર્મ ને ખૂબ શોર્ટ નોટિસમાં તમે મને ફાળવ્યો, એ બદલ મારા તમામ પ્રેક્ષકો વતી હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. અને બસ જલ્દી આપણે આગળ વધીએ અને આ પ્રકારના કંઈક નવા પ્રોડક્શન્સ, નવા પ્રકારના ગીતો તમારી તરફથી અમને મળતા રહે એવી આપણે પ્રભુને પ્રાર્થના કરીએ. આવનારા તમામ પ્રોજેક્ટ માટે અમારી હૃદયપૂર્વકની શુભેચ્છા. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ લોટ. જલ્દી મળીએ. થેન્ક યુ. જય જય ગોકુલ. દોસ્તો, આ હતા મેહુલ સુરતી. અઢળક ફિલ્મો અને હેલ્લારો જેવી નેશનલ એવોર્ડ વિનર ફિલ્મ ના જે ગીતો તમે લોકો માણી રહ્યા છો એ મેહુલ સુરતી દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. આટલી બધી સફળતા પછી આટલી સરળતા, એ બહુ ભાગ્યે જ જોવા મળતી હોય છે. મેહુલભાઈની ઘણી નજીક થી આપણે એમને જાણવાનો પ્રયત્ન કર્યો. ફરી મળીશું એક નવા જ કલાકાર સાથે આવતીકાલે રાત્રે 9:30 વાગે તિહાઈ ટોકના પ્લેટફોર્મ પર. ત્યાં સુધી અહીં વિરામ આપીએ. હા, અમારી યુટ્યુબ ચેનલ તિહાઈ ટોકને લાઈક કરવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકોનને પણ પુશ કરવાનું ભૂલતા નહીં.
અમારું ફેસબુક પેજ તિહાઈ ટોકને પણ લાઈક કરવાનું ભૂલતા નહીં. હાલ પૂરતો અહીંયા વિરામ લઈએ. અભિલાષ ગોડાને રજા આપશો. નમસ્કાર.